Wallace. રાજકોટ જિલ્લાનો ધોરાજીના વોર્ડ નંબર 9 અને ટોપિયા વાડીની મહિલાઓ લાલગુમ થઈને નગરપાલિકા કચેરીએ કાદવ કિચના ત્રાસથી કંટાળીને ધોરાજી નગરપાલિકા તંત્રનું વહીવટદાર શાસન આવ્યા બાદ સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. સ્થાનિક લોકોના કામો થતા ન હોય તેવા આક્ષેપો મહિલાઓએ કર્યા છે અને ધોરાજીના બસ સ્ટેન્ડની સામે આવેલ ટોપિયા વાડી વિસ્તાર અને વોર્ડ નંબર 9ની નગરપાલિકા તંત્ર દ્વારા ઘોર બેદરકારી લઈને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને કાદવ કિચનનું સામ્રાજ્ય ખડકાયું છે. વરસાદ નથી તો પાણી ચાલુ જ હોય અમારે. કેવી તકલીફ પડે? પડે ને તકલીફ, માનમાં ના લે. કેમ તકલીફ ના પડે? એમ કયો તમે, તકલીફ તો પડે જ ને. હા, નકર અમે એને મરકાવીશ અહીંયા. એને ખબર પડે ને કે કેમ તું અહીંયા હલે હગ? મોટી ઉંમર નો હોય બરક ગયો અહીંયા તો તું કેમ અહીંયા હલે હગ? એ માને હલે હગ એમ પૂછો પ્રશ્ન તો હું તમને બધા પ્રશ્ન કહી દઈશ સરખી રીતનો. સાફ સફાઈ નિયમિત થતી ન હોય, ભૂગર્ભ ગટર યોજના પણ કરવામાં આવી હોય ત્યારે આજ વિસ્તારની મહિલાઓ લાલગુમ થઈને ધોરાજી નગરપાલિકા કચેરીએ પહોંચી ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવી રહ્યું છે તેમજ મહિલાઓને મુશ્કેલીઓ સાંભળવામાં કોઈ નથી ત્યારે આ વિસ્તારમાં 50 જેટલા રહેણાંક મકાન આવ્યા છે. છેલ્લા 3-4 વર્ષથી સ્થાનિકોને પીડા સહન કરવાનો વારો આવ્યો છે. બેન પ્રકાશભાઈ રાવાણી છે. તમે જોઈ શકો છો કે અમારા વડીલો કેટલી હદે થાકી ગયા છે, કેટલા કંટાળી ગયા છે. જેલમાં જેમ કેદી પુરાય ને એમ રહેવું પડે છે. અમારા ડેલી સુધી નથી નીકળી શકતા, એટલો ગારો, એટલો પચકાણ અને એટલું ગંદકી રોગચાળો. બહાર નીકળે તો મચ્છર કરડવાની બીક થી બહાર નથી નીકળી શકતા. કોઈ જાતની કોઈ તંત્ર અહીંયા ધ્યાન નથી તો માત્ર અને માત્ર અમને ધક્કા જ ખવડાવે છે. આજે કેતા શું કીધું? આજે કેતા તો અમને એમ કે થઈ જશે અને હજી તો તમારે ધક્કા ખાવા પડશે. આ રીતે નહીં થાય. હજી 4-5 ધક્કા ખાવ અને ઘરે જઈને શ્રીફળ વધારી લ્યો તો તમારું કામ થઈ જશે, એવો જવાબ આપે છે. તમારી માંગણી શું? અમારી માંગણી એટલી જ છે કે અમને કમસે કમ અહીંયા ચાલવા જેવું તો કરી આપો. અમારા છોકરાઓ, અમારા વડીલો અહીંયા કઈ નીકળી નથી શકતા. અમારે ચાલવા જેવો રસ્તો નથી. છેલ્લા 5 વર્ષથી અમે આ જ રીતે હેરાન થાય છે. દર વર્ષે નગરપાલિકાએ જાય છે, દર વર્ષે અમને નગરપાલિકા ધક્કા જ ખવડાવે. અમે અમારા સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ, ત્યાં ટેમ્પો બાંધીને, છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કઈ નખાવતું નથી અને ગારામાં જ અમે હેરાન થાય છે. હવે અમે થાકી ગયા છીએ, અમારે શું કરવું? આમાં વરસાદી પાણીથી ખાબોચિયા ભરેલ ખાડાઓ અને રોગચાળો ફેલાય તેવી દહેશત વ્યક્ત કરી છે મહિલાઓએ. કાદવ કિચડના સામ્રાજ્યથી લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. વૃદ્ધ મહિલાઓના આંખમાંથી આંસુ પણ નીકળી ગયા હોય છતાંય તંત્રના પેટનું પાણી જરાય હલતું નથી ત્યારે આ વિસ્તારની સમસ્યાઓ તંત્રને દેખાતી નથી અને મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાની પડતી મુશ્કેલીઓની તંત્રને પણ અને મીડિયા કર્મીને પણ રજૂઆત કરી પણ નિર્ભર તંત્ર કોઈ ધ્યાન આપતું ન હોય તેવો આક્ષેપ કર્યો હતો. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.